જો એક વાત સમજી રાખજો, સ્કૂલમાં આપણે હજારો લાખોનું ડોનેશન આપવા તૈયાર છે અને અહીંયા ફી મુકાય તો આપણે કહીએ હે હવે તો પાઠશાળામાં પૈસા લેતા નથી. કોઈ પણ સંસ્થા એનો જો પાયો મજબૂત હોય તો જ એ સંસ્થા મજબૂત કામ કરી શકે. સંસ્થાનો પાયો ઢીલો હોય એ વધારે એક્ટિવિટીઝ કરી ના શકે. અને અહીંયા પૈસા લેવા માટે આ ફી નથી, તમારી જવાબદારી તમને ખબર પડે. કારણ કે મેં જોયું છે, અહીંથી બહાર નીકળો એક પુસ્તક ફ્રીમાં મળે અને એક પુસ્તક તમે પૈસાથી લીધું છે. ઘરે જાઓ, પત્ની તમને કહેશે બેમાંથી એક રાખો. સાચું બોલો નીરજભાઈ, કયું પાછું આપવા? ફ્રી વાળું કે પૈસા વાળું? પૈસા વાળું. જેના પૈસા તમે આપ્યા છે એ પુસ્તક ઘરે રાખશો અને જે અહીંયા ફ્રીમાં આપ્યું છે ને, મારા સાહેબ આ સાત ના થાય, આ પાછું. ફ્રીની કોઈ કિંમત હોતી નથી, હોય છે. તમારે ઉલટું કહેવું જોઈએ કે મારા સાહેબ કિંમત રાખો તો જ અમે સપના ચાલશું. અહીંયા ચૈતન્ય ભાષ્યની પાઠશાળા જેને જોઈએ એને એના ફોર્મ અમે લઈને જ આવ્યા છીએ. અહીંયા નહીં મળે, નીચે મળશે ઓફિસમાંથી. 800 રૂપિયા આપી તમારું ફોર્મ ભરી દેજો. તારીખ 21 જાન્યુઆરી થી, આમાં ભલે કોઈ પણ ડેટ લખી હોય, 21 જાન્યુઆરી થી ગુરુવાર થી 9:45 પહેલેથી ચૈતન્ય ભાષ્યની પાઠશાળા શરૂ થશે. એવી એક પાઠશાળા શરૂ કરી હતી, એક જ દિવસ થયો ને બંધ રહી. અધ્યાત્મ કલ્પદ્રુમ પંડિત જીતુભાઈ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના એક્સ ડિરેક્ટર, બહુ વિદ્વાન છે, સાધુ સાધ્વીને ભણાવે એવા સક્ષમ છે. બહુ ટૂંક સમયમાં અમે એમની પણ પાઠશાળા શરૂ કરીએ છીએ. નો ફી, એમાં ખાલી તમારે સાંભળવાનું છે. આમાં ક્યારેક એક્ઝામ પણ લેવાય, તમારે આપવી હોય તો, ન આપવી હોય તો કોઈ કમ્પલસરી નથી. એવી સાધ્વીજી મહારાજ દ્વારા બહેનોની પાઠશાળા ચાલે છે. આજ સુધીમાં અમારા સાધ્વીશ્રી કીર્તિ પ્રભાશ્રીજી તત્વાર સૂત્ર આખું બહેનોને ભણાવ્યું. બે પ્રતિક્રમણના અર્થ ચાલતા હતા, 50 બહેનો જોડાયા. અમારા સાધ્વીજી અનંત કીર્તિ શ્રીજીની શિષ્યાઓ દ્વારા સંકિતના 67 બોલ, આવી અલગ અલગ ઘણી બધી પાઠશાળાઓ અહીંયા આજ સુધીમાં થઈ ગઈ છે અને હજી આપણે આગળ કરવાના છે. નાના બાળકો માટે અમે એક્ઝામ રાખીએ છીએ, સૂત્ર કંઠસ્થ અભિયાન. પહેલા વર્ષે વંદિતુ રાખી 200 બાળકો જોડાયા, બીજા વર્ષે સંતિગ્રમ સ્નાતસ્ય અને સકળારત રાખી 450 બાળક જોડાયા, અને ગયા વર્ષે અતિચાર બિલો 18 યર્સ અતિચાર, તમે માનશો 1000 છોકરા છોકરીઓ અતિચારમાં જોડાયા. 15 વર્ષ થી નીચે 1000 બાળક બાળિકા, આખા વર્લ્ડ નું આ મિરેકલ કહેવાય. અતિચારનું નામ સાંભળતા પગ ધ્રુજતા હોય ત્યારે 1000 છોકરા છોકરીઓ અમદાવાદમાં જોડાય, એમાંથી 400 થી ઉપરનાની તો એક્ઝામ લેવાઈ પણ ગઈ. બાકીના રાઉન્ડો ચાલે છે, એ પૂરા થશે પછી ફાઇનલ રાઉન્ડ થશે. ફાઇનલ રાઉન્ડ થશે પછી પહેલો બીજો ત્રીજો ઇનામ, એ ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડ. અમારે સુકૃતનો નિયમ છે, એક છોકરાએ ફોર્મ ભર્યું હોય, આવે ત્યારે એના પગ ધ્રુજતા હોય, એક પણ અક્ષર ના બોલી શકે તો પણ એનું બહુમાન કરવા. તું સ્ટેજ ઉપર ચડ્યો એના તને માર્ક્સ. બોલતા તો પછીની વાત છે, ચડવું. આજે વડીલોને ઉભા કરો અહીંયા, ખબર પડે. મને એક જણ કે આગળ પોડિયમ કેમ રાખે છે ખબર છે? ધ્રુજતા પગ દેખાય નહીં એટલા. આ બાળકો બિંદાસ અહીંયા બેઠા હશે. છે કોઈ નાની બેબી જેને અતિચાર આવડે? આવી છે? આ ઉભી થા. જો આજે આ બાળિકા ગઈકાલે તમારી સામે ઉભી કરી હતી ને, ત્યાં જ ઉભી રહ્યો. આ બાળિકા ગઈકાલે એને બીજો ઉપવાસ લીધો, આજે ઢીલી પડી ગઈ. સવારમાં આવી, મારે એકાશનું કરવું છે એના પપ્પાને લઈને. પાણીની તરસ છે, મને એકાશનું જોઈએ. મેં કીધું સારું, અત્યારે પાણી વાપરશે, પછી બપોરે તને મન થાય તો હું ઉપવાસ કરાવીશ. કેવા માતા પિતા હોય છે, મને કે મારા સાહેબ એવું કઈ કરતા નહીં, સીધો ઉપવાસ આપી દે. આ એ બાળિકા છે કે જેને 2 પ્રતિક્રમણ કમ્પ્લીટ, 5 પ્રતિક્રમણમાં બધું જ કમ્પ્લીટ, અજીત શાંતિ આવડે, મોટી શાંતિ આવડે, અતિચાર આવડે, અને હવે જીવિચાર નવતત્વ દંડક તરફ આગળ વધવા માંગે છે, તત્વાર સૂત્ર શીખવા માંગે છે. આ ઓપેરા સંઘના આવા રત્નો છે.
અને એને જોયા પછી તમને એક ઢાંકણી આપું, પાણી નાખીને આપું. જો તમારા 7 લાખના ઠેકાણા ન હોય અને પાછા કહો કે હું આ વખતે 7 લાખ બોલ્યો, શરમ આવવી જોઈએ. આટલી નાની ઉંમરમાં ટીચર બોલે કડકડાટ, અને તમે 7 લાખ બોલ્યા, એમાં તો જાણે મોટો જંગ જીતીને આવ્યા. ધન્યવાદ છે એના માતા પિતાને, પુણ્યશાળી છે. આવા બાળકો, આવા ઘણા બાળકો છે. 5.5 વર્ષની છોકરી અંબાવાડીમાં છે ને, 4.5ની હતી ત્યારે ફોર્મ ભર્યું, આપતા આપતા 5.5થી થઈ ગઈ. 15 મિનિટમાં આખું અતિચાર અહીંયા સંભળાવીને જતી રહી છે. મને યાદ નહીં, ઉલટ રાજાને બોલાવત, એનું નામ જ વીરતી છે. મા બાપ સામેથી બાળકોને તૈયાર કરે છે.